તો આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ હાથમાં ધરવામાં આવે છે પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ આજે બોટાદ ખાતે હાજર રહ્યા જેમાં મનહર પટેલની હાજરીમાં બોટાદ જિલ્લા પંચાયતની કુલ વીસમાંથી પાંચ બેઠકો પર સેન્સ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ દ્વારા કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ આગેવાન કાર્યકર્તાઓ સાથે કરવામાં ચર્ચા આવી હતી જિલ્લા પંચાયતની જાળીલા જૂના નાવડા લખીયાણી માંડવધાર

એના તાલુકા પંચાયતના જે સભ્યોની પસંદગી કરવાની છે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની અને એક રાણપુર તાલુકાના જાળેલા જિલ્લા પંચાયતની બેઠક અને એની નીચે જે તાલુકા પંચાયત આવતી હોય એના અપેક્ષિત ઉમેદવારોને સાંભળવા માટે આજે પ્રદેશ સમિતિની સૂચનાથી અહીં ખાતે હું આવ્યો છું નિરીક્ષક તરીકે જે મનરભાઈ આવ્યા છે બહુ જ અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે ખેડૂતલક્ષી અને નાના લોકોના હંમેશા પ્રશ્નો ઉઠાવે છે અને ખાસ કરીને એ જાણવા માટે આવ્યા છે કે આપણા જે ઉમેદવારો છે એ લોકોની વચ્ચે જઈને કઈ રીતે કામ કરી શકશે અને લોકોના પ્રશ્નો ઉઠાવી શકે અને કોંગ્રેસનું ફરીથી પ્રસ્થાપિત કરી શકે એવા કામ માટે એવા ઉમેદવારોની શોધ કરવા માટે ખાસ મનરભાઈએ ઉપસ્થિત થયા છે